હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો જો પાછા આપણે દરમની જેમ હવારમાં વાળીએ વીએસવી કા, તો જો પાછા વાળીએ વીએસવી ને જો અહીં કૂવો છે, આ કૂવો બહુ જૂનો છે આમ, ને જોઈ જો ડટાઈ ગયો છે અત્યારે. આમાં બધું નકામી વસ્તુ કચરો એવું બધું નાખી નાખી, જે વસ્તુ નહોતો ને એ વસ્તુ આમાં કચરો એવું નાખી દીધું. એ લાખો કૂવો અત્યારે બુરાઈ ગયો છે. અને અત્યારે જો આ ડાળખ્યું પણ અહીંયા જો એઠી નમવા માંડે છે, એને કાપી પડશે કા, એને કાપી પડે નડે. અને જો આ લીમડો થોડો થોડો કાપી નાખેલો છે, પેલા આયા હતા ને બગડાવાળા એને, ને જો આપણે ખાડા નું બીર્યું હતું ને, ના દાંતી અંકાઈ ગઈ છે એટલે એમાં થોડાકમાં પાછળ હતી કા. જો અમારા ભાઈ હતા એક દી કા, ત્યારે હું નતા આવ્યો, નકર તો વ્લોગ બનાવત કા. ને મેં મારા ભાઈ કાંઈ શૂટ કરવા કીધું નતું, ને અત્યારે ઘડી કાંઈ સાંઈ બેઠા છીએ ઓલા છેડે હતા, એનાથી આ છેડે પાળવી અહીંયા જુઓ છેડે કા. ને જુઓ અહીં લીમડાના ડાળખાની બધું કાપેલું પડ્યું છે. એ આ લીમડાના આ બાજુ નહોતું ને ઓલી બાજુનું થોડું કાપી નાખ્યું, બધું નામ મૂકી દીધું છે. ને પાછા આમ જાય છે કા, હવે આમ ભાઈ બી પાછા, ને આપણું દરરોજનું કામ છે એ મોટર બોટર ચાલુ કરીને વીએસવી કાંઈક નવું કરવા આવ્યા એ એટલે આ બાજુ બ્લોક ચાલુ કર્યો ને જાવી. ને જો હજી અહીં વાળો બાકી બાંધવાનો, આજે કાંઈ હરખું નહીં આવે તો હાલો બાંધી દઈશું પછી. ને હું જાવી ઓલા છેડે, ને હાલો જોડાય એલા રહીજો. બ્લોક ચાલુ કર્યો છે તો આપણે આખો પૂરો કરીશું તે, ને કાલના બ્લોગમાં આપણે બપોર પછી કાંઈ અવાનું નહીં, તો કાંઈ બ્લોક બન્યો નહીં એના માટે સોરી કા. દંડો પડ્યો છે, એ દંડો છેડે મૂકી દીધો છે, ને જે આમાં બધું લોટરી નું હાંકવાનું બાકી છે એ બધું ચાલો પછી થઈ જશે. ને અત્યારે જઈ ઉલે છેડે, જો એના બધું કમ્પ્લીટ છે, પાણી બાણી આવે છે તો હાલો જઈ કા. હાલો મંડા છીએ તો હાલો જઈ જઈ કહું છું, કેમ કે બીજું શું બોલવું કઈ ખબર નહીં. અહીંયા બધું પાણી આવતું હતું ને, નથી લાઈન ઓલી બાજુ ફેર્યું નથી, કેમ કે 3-7 દિનનું એટલામાં પાણી આવતું હતું ને, તે ઓલી બાજુ લાઈન મૂકી દીધી. એ બધું જો આ બધું કરું છે પાછળનું, એ બધું પાવા આપી દીધી છે. અને હમણાં લાઈટ આવ્યું પછી મોટર બંધ કરીને પાછી ફેરવી પડી લાઈન, એટલે લાઈન ફેરવી નાખી છે. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, વાલો પાછા આપણે ખર લેવા માંડ્યા છીએ છેઠે. જુઓ આપણા ને લાઈન પડખી આ ખરી બધું લેવા માંડ્યા. જુઓ આ બધી કોળીઓ પડી આપણે, ને થોડુંક ઓલી બાજુ લીધેલું છે, ને મારા ભાઈ આ બધું ખડ અંદર લેશે, ને એને પછી દાતળે છે, હું દાતળે આ બધું વાટતો જાઉં છું. ને થોડોક છેડો વાટવાનો રહ્યો છે. જો મારા ભાઈ ક્યાં છે, જો જો અહીં છેલ્લે છેલ્લે ખડ લે છે. જો કા ઓલી બાજુ જો થોડું થોડું સારું છે, એ દાતળે ખોતરી નાખ કા. જો એ અંદરથી થોડું થોડું ધરોડીને એવું બધું છે એ લેશે, ને મારે ત્યાં વાટવું પડે એવું છે, કેમકે બધી ધરોડીને એવું જ આવે ને, તો છેઠે તો વાટવું જ પડે, કેમકે ધરોડી ફરી તને ફૂટે તેને ફરી તને છેડો વાટવા થાય, એટલે એના ખોતરવાનું ન હોય. હું ખડ વાટું છું, ને ખડ ગાડી લઈ જવાની છે, કેમ કે લઈ ન જાત, ને તો એક જ નીડબીડ ન થાય ને એટલે. ને આ ખડ લઈ જવાની તો એમને નવરે નવરે આવ્યા હોય, ખાલી મોટર ચાલુને એમ કરવા, બીજું થોડું કામ હોય તો તારો એક ગાડી ખડ લેતા જાય એટલે થઈ જાય, એટલે આ બધું ખડ લેવી છે. આમાં જો આ ખડના તવણા હોય તે આવી જાય, લગભગ ખા લાયક રોજડા કોઈ ઘાયલેલા છે આ બધું, એને આ ડુંડાને એવું કાપી નાખીએ છીએ. આગળ મેં કાપીને ઢગલો કર્યો હતો થોડો, એટલે આ ખડમાંથી લગભગ ડાળીઓને એવું ભાંજી નાખ્યું હોય ને આવી લઈને કાંઈ એવું કાંઈ છે. હાલો જો અહીં દાંતળું પડ્યું છે આપણું, ને એટલો છેટો વાટવાનો છે, ને વળતી ગાંઠ થઈ જાય એટલે નાનું અમથું પોટકું લઈને વ્યૂ જવાનું છે કા. હું જો એ આવ્યો થોડુંક લઈને, હું કહેશે જોયું હું એટલું લીધું. હા ત્યારે આ ઓલી બાજુ મેં તને કીધું, એ બાજુ ઝીણું ઝીણું કોતરવા માંડીને, કોતરવા જાય છે અને ગાડી ખર લેવાનું હોય પાછું આવી ગયા. ને જોઈ હટામાં એટલું ખોતરી ઓલી બધું જોવા પડ્યું ખૂણામાં છે, પાણી પડશે એ ખોતરવાનું બાકી રહી ગયું હતું, એ ખડ નાનું હતું ને ત્યારે ખોતર્યું નહોતું. આપણે હાલ એ વાંટવા માંડ્યું તો થોડુંક ખડ લીધું ને, એટલે જો હાવ ચોખ્ખું થઈ ગયું. જે આ પાંદડા હતા ને આંબલીના, એ પાંદડા બધા વીણી લીધા છે, ને એ જો હળગા નાખ્યા છે તો હાડો આવતો હોય છે એનાથી, ને કાંઈ ડાળખ્યું છે ને એઠું નમવું પડે. ને કાલ જુઓ જો એક થોડુંક આ એટલે સાફ કર્યું હતું એટલે એટલામાં લઈને છીએ, ને કાલે આવડવાનું ઠેબુ આવ્યું હતું એ લોકો તમે જોયો હોય તો. ના જો આ બધું અંદરથી થોડું લઈને ઓલી બધું સાફ કરી કરીને જો હળગા નાખ્યું છે, અહીં થોડું હળગાયું હતું, ના આવું હળગ્યું નથી, એ થોડું થોડું હળગે છે ને આપણે એસી પાણી પીવો ત્યારે સાજી ગઈશે, કેમ કે નકરો પરસેવો જ વળે છે, નુચી નુચી થાચી ગયું ને જો કપડાં ફીલી જાય પરસેવાના, પાણી ભરી કાઢશે હાલમાં હતું, પહેલાં તો પી લે, જો એ પી લે પાણી. ને એ તો સલાખો નથી આવી છે, સલાખો આમ ક્યાંક પડ્યો છે લેતા આવીશું, ઘામ બહુ થાય છે તારી પણ કા. બીજું શું હાલો તો, અને હવે એવું લાગે છે કુવા મુલાળો ખૂટી ગયો છે, ને પહેલાં જો અહીંથી જતા હતા ને બધું વસ્તુ અહીંયા હતું ને, કેમ કે વરસાદ આવે ત્યારે અહીં કાંઈ વાંધો ન આવે, જો છે ને અહીં કૂવો જો અહીં જોવાનું,
આ ઘેરે ઉપડશે ને ફોન પણ પડી જાય. જો અહીં ચોખ્ખું દેખાય મોટરને એવું, જો હશે ને બીજી બધું આડા ડામાં પાણી આવા દેખાતું હશે. અત્યારે તળિયું છે એટલે ઉડાવા ખૂટી ગયો છે ને એવું. મોટર તો હજી ચાલું ચાલું છે પણ ખડકા ખડકા એટલું પાણી હતું ને તળિયું દેખાઈ ગયું હતું ને એવું. પાછા વ્યા ઉપર ને જોવા ઈંગલું આપણી. હવે તમે હું ખાડાય બુરાઈ જાય એવું લાગે, પાચી ગઈ છે. હવે જવા દઈએ પાછા ખડબડ લેવા, મોડું નથી કરું કા. ચાલો ચાલો તો ગાડી બાડી બધા કહે છે લેવા કહે છે. જોવા આટલી ગાડી થઈ છે, હું જવા દઈએ ગામમાં કા. તો ગામમાં જવાનું છે તો બહુ પછી તમને ચાલો. બપોર પછી આપણે વ્યા છીએ, અત્યારે બીજી વાડી ને કા બીજી વાડી વ્યા છીએ. ઘણા દિવસ પછી આવ્યા ને અત્યારે જોવા બધું મોટર બોટર ચાલુ નથી કરતા એટલે જો પાણી નથી એટલે જો રસકાની હાલત કેવી થઈ ગઈ. આવું રસકો આવું એટલે ભૂકાઈ જવા આવી ગયો, નીંગલવા આવી ગયો એટલે આમ પાણીની અત્યારે પાણી નથી દારમાં. કૂવામાં દેખાડું તમને અને અત્યારે આપણે આ રસકો જો પાચી જો બીજ જેવું થઈ ગયું હોય એ થોડો ગાંહડી જેટલો વાટવા આવ્યા છીએ ને આપણે કેટલાયથી પછી આવ્યા છીએ એટલે આ બાજુ આ વાડીનો વ્લોગ તમે જોયો જ નહીં હોય. અને હજી નહીં આવવાનું થાય થોડાક દી વરસાદ આવે પછી પાણી પાણી હોય પછી આમાં જો આંખ પણ બાકી છે બધું ઠેફા બધા દેખાતા હોય છે. અને કૂવો દેખાડું તમને કેટલા દી પછી એટલે અત્યારે એમાં પાણી નથી તે હાઉસ એ તો તમને ખબર જ છે. જો આખો કરો કરો હે જોજો. ને અત્યારે આપણે વ્યા સીવી હવે દાતડા બાતડા લેવી ને અત્યારે જો હાવ આમ તડકો નથી બહુ ને આમ સાડા પાંચ ઉપર એટલું બધું શું છે સાડા પાંચ વહી ગયા ને આપણે ઘડી ગયા ને ઘડી ગાઈ રહ્યા ને હવે અત્યારે જો બધું અહીં કોરે કરું દેશે ને જો લાઈન બાઈન હંચી લીધી બધી અહીં પડી છે. એક ફીન લોયરા પણ પડ્યું છે ને અત્યારે બધું હુકાઈ ગયું ને હવે જો આપણું આ ખડ બાણ હુકાઈ ગયું ને હવે આપણે જઈએ આમ રસકોની વાટવાનું છે ને એટલે અહીં જો અહીં વાળા બાળાની બાંધેલું છે આપણે જો અહીં થોડોક રસકો વાટવાનો છે એ રસકો વાટવા માટે જુઓ પાકી જોઈએ ને જુઓ આ બે ત્રણ કેરા વાટ લેવી ને એમ થાય થઈ ફૂકાઈ જશે ને પાણી બાણી કાંઈ વાવે એવું છે નહીં દાળ ને કૂવામાં એકમાં નથી. તો હાલો રસકોની વાટવી. તમે આ ઘડીક રસકો વાટ્યો ને જો એટલામાં થોડો થોડો સારો હતો ને હવે સારો નથી તો આગળ એક કેરો જો વધારે પાકી જેવો લાગે છે તો એ બધું વાટવા દેવી કાં વાટવી તો ગાડી કરવાનું છે રસ્તાનું આપણે જુઓ દેખાડું જુઓ. આ કેરામ નથી વધારે પાચેલો પણ જુઓ આ કેરામ વધારે પાચેલો દેખાતો હોય છે એટલે અમે શું કહે જ જોઈએ એટલે જો પાચેલો છે વધારે આવડો આપણે વાંટવાનો છે અત્યારે. આમાં તો એટલો બધો નથી પણ રસકો મોટો છે ને એટલે આમ થોડો વધારે પાચી ગયો એવો લાગે જોઈ જુઓ. આવડો આ કેરો આપણે વાંટવાનો છે એમ બે ત્રણ આ કેરો વાટશું ને આવડો આ જો અડધે સુધી તો વાટેલો પહેલાં હતો કે અડધો ફૂટ્યો હતો ને આ બધું જો બધું હુકાઈ ગયું સોળે એવું એ હમણાં તમને દેખાડો હરખું અત્યારે રસકો એમ વાંટવા માટે આ બધું મોટો રસકો જુઓ. તો આટલો રસકો વાટ નાખ્યો છે એક કેરો પાછા આમ લાવી છે કેમ કે એટલામાં ગાંડી થશે નહીં આપણે જીતવાનો પાસે સાંગ જીતવાના હોય એટલે આમ આખી ગાંડી લઈ દેવી શિયા તો એમ જ્યાં જો થોડોક આ બધું વાટવી ને તો થઈ જાય. જો આ બે કેરા એમ તો ભલે થોડા થોડા નાના નાના છે ખરાબ થોડા થોડા વાટશો ને એટલે ગાંડી થઈ જશે કા એક દાંતળું જો પીડું છે લઈ લે દાંતળા પછી ખોવાઈ જાય તો ધ્યાન નો રહી જાય રસ્તે પાણી પડ્યા હતા એક દાંતળું ના પીડું છે ચાર દાંતળા એક પાણી બોટલ લાવ્યા છીએ આપણે પીવાનું પાણી ગોળામાં નથી એટલે ટાકામાં છે થોડુંક એ તો હાથ ધોવાની એમ રાખ્યું હોય તો હાલો પાણી પાણી પીવી ને પાછા ઘડી ઘડી વાટવા માંડવી કેમ કે અત્યારે જો સાંજનો ટાણો થઈ જવા આવી ગયું છે છ વાગી જાય ઉપર થઈ ગયું છે 6 વાગે ઉપર ઘડીક આમ મોટર પાસે જાય ને ઘડીક આવે રસ્તો વાટ્યો ઘડી થોડો કાંઈ વાગ્યો પછી બેઠા એમ તો હાલો પાછળ પાણી પાણી પીને જે વાટવા શરૂ રાખવું. હાલો સાંજનું વાતાવરણ થઈ ગયું છે બધી બધું જુઓ દી બી વી ગયો છે ને અત્યારે જુઓ હમણાં તો વાદળ આમ કડાકાની સાધું એટલે આમ અવાજ આવતો હતો ને વરસાદ આવે એવું થઈ ગયું છે અત્યારે. ને જો આપણે બે કેરા સાફ સાફ કરી નાખ્યા છે થોડી થોડી સુધી વાટ લેતા આગળ નથી વાટ્યા ને આમાં બી નહીં હતું જો આવા આવા આપણે લઈ લીધા છે જો દેખાતા હોય તો એવું થઈ ગયું છે ને સલાખો જોવા લાવ્યો છે કાં ભેટલી હોય ને જો સલાખો પોળો કરવી એની અંદર બધું નાખી દેવી હાલો જો આ સલાખો પથરાઈ ગયો ને ફટાફટ ગાડી કેટલીક ત્યાં જોઈએ ને થોડો બોલી બધું કેરો છે એમાં વાટ નાખ્યો છે ને બે કેરાનું આ નાનું નાનું છે બધું ને આ બધું થોડોક રસકો મોટો લાગે છે ને એવડો એમાંથી મોટો કેરો હતો એ વાટ નાખ્યો થોડોક ને આ બધું લીલો લીલો હતો એ નથી વાટ્યા બી જેવા હરા હરા હતા એ વાટનો એક કેરો ને ફરવા માંડ્યું તો જો આ બીજો કેરો એમાં થોડોક મોટો મોટો રસકો હતો આ નાના કેરાનો છે જો આ મોટો મોટો છે એ હાલો આપણે નાખવા માંડી એવો તો ગુલાબ બે કેરાની ગાડી નો આ કેરો વાટ્યો ને એટલે ગાડી થઈ જશે એવું જો આમાં થોડોક બી ને એવું વધારશે એટલે આમ શું કહેવાય રસકો વધારશે આમાં જો બી કેમ કે મોટો રસકો હતો એટલે આમાં મોટા આવા હોય ને એટલે વધારશે. હાલો આ આવડે નાખી દઈએ ને ગાડી બાંધી લેવી આપણે હાલો જો ગાડી બહાર મૂકી દીધી છે ગાડી પછી વાળવાની એવું છે એટલે
ગાડી બહાર મૂકી દીધી અને થોડોક આપણે ગુવાર લેવાનો છે. જો આ બાજુ પછી થોડો થોડો હોય ને અમે થોડોક લઈ લેવી, એટલો જડે એટલો લઈ લેવી. ગુવાર લેવાનો શાક બનાવવાનું તો અમે લેવા માંડવી હવે ગોતવી. અને જો આ થોડું થોડું લીલું લીલું થઈ ગયું છે, પાય સુકાઈ જાય ને સારું હોય છે, લાગે ને લીલું લીલું. સોળો છે, ઈંડો છે અને ગુવાર છે, આ બધું સુકાઈ જવા આવી ગયું આ બાજુ. તે ચાલો અમે જેટલો જડે એટલું ગોતવી અને ઠેલી બેલી આપણે લેતો ઠેલી નાખી દેવી. તો જુઓ સાંટાની એવું આવવા માંડ્યું છે, થોડું થોડું જુઓ હાથમાં પીડ્યા છે, દેખાતા હોય જુઓ સાંટાની એવું આવવા માંડ્યું છે. આપણે જે ગુવાર ઉતારવાનું બાકી છે તો ચાલો ફટાફટ ગુવાર ઉતારવાનું મળ્યું ને, અને વધારે વરસાદ આવી જાય ને તો ફોન બને કલર છે એમએ પલ્લી જાય, તો ચાલો ફટાફટ ગુવાર ચાલો સાંટા ધીમે ધીમે ઓછો થઈ જાય. પડે છે ને આપણે જો આગ સુકાઈ ગયું બધું, એમાં થોડો થોડો ગુવાર ગોતી લીધો, જો આ સુકાઈ ગયો મીંડો હોય ગાય ગુવાર સુકાઈ ગયો અને આ બધું થોડું થોડું લીલું છે પછી એ સુકાવા માંડ્યું છે. રસ કોઈ સુકાઈ ગયો ને વાટ ખાલ ને બધું જોવો અત્યારે આમ સુકાઈ ગયું એવું થઈ ગયું છે. અને આ ગુવાર કરતાં આ ગુવાર થોડોક લીલો છે, થોડીક શીંગો ઉતારી લીધી કા ને બધું હાથ પડવા આવી ગઈ છે. જો દીધી દે કા જવા દેવું ને ગામમાં જવા દીધી ને આપણે ગામમાં જવા દેવી છે. ફટાફટ મોડું નથી કરવું ને ઘડી ક્યાં રહેશે તો અંધારું થઈ જશે ને ઘડીક તો એમથી વ્યા જઈ સાંટા નું વધવા માંડ્યું હતું ને, તો થોડા થોડા નાના નાના સાંટા આવે છે. જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ગાડી બાડે મૂકી દીધી છે અને ઠેલી લઈ લીધી છે ને હવે જઈએ ગામમાં. તો આજનો વ્લોગ ઘણો લાંબો થઈ જશે, તો મને આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.